હેલો ફ્રેન્ડ, સંગીતાસ વર્લ્ડ ગુજરાતી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે આખી ડુંગળીનું ભરેલું શાક બનાવીશું. આ શાક શિયાળો અને ચોમાસામાં ખાવાની બહુ જ મજા આવે છે. તો ચલો આપણે આખી ડુંગળીનું ભરેલું શાક બનાવવાનું શરૂ કરી દઈએ. તો આખી ડુંગળીનું ભરેલું શાક બનાવવા માટે મેં અહીંયા વ્હાઈટ નાની નાની સૂકી ડુંગળી લીધી છે. તો તમને વ્હાઈટ ડુંગળી મળે તો વ્હાઈટ પણ લઈ શકો છો, અને ના મળે તો જે પિંક મળતી હોય તે પણ તમે લઈ શકો છો. તો વ્હાઈટ અને પિંક કોઈ પણ તમે લઈ શકો છો. તો અહીંયા આપણે ડુંગળીની ઉપરથી જે સૂકું લેયર હોય તે કાઢી લેવાનું, અને પછી આપણે વચ્ચે કટ લગાવી લેવાનો. એટલે આપણે ડુંગળીની અંદર મસાલો બનાવીને આપણે ભરવાના છીએ. આવી રીતના તમારે નાઇફથી અડધો કટ લગાવી લેવાનો. તો કટ કરવામાં ધ્યાન રાખજો, નહીં તો તમારી ડુંગળી આખી જ અલગ થઈ જશે. અડધી ડુંગળીમાં કટ લગાવવાનો, જેથી આપણી ડુંગળી પણ આખી રહે અને બે ભાગ ના થઈ જાય. તો આવી રીતના આપણે બધી જ ડુંગળીને ઉપરથી ચાલ કાઢીને આપણે કટ કરી લઈએ. મેં અહીંયા ડુંગળીને કટ કરીને રેડી કરી લીધી છે. તો આપણી ડુંગળી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આમાં મસાલો બનાવીને ભરવાના છીએ, તેની તૈયારી કરી લઈએ. તો આ બાઉલમાં આપણે અડધો કપ મેં અહીંયા ગાંઠિયા લીધા છે. તો આપણે આ ગાંઠિયાને ક્રશ કરીને રેડી કરી લેવાના છે. તો મેં અહીંયા અડધો કપ ગાંઠિયાને ક્રશ કરીને રેડી કરી લીધા છે, તે આપણે એડ કરી દઈએ. હવે પછી આપણે આમાં ચોખાના પૌવા નાખીશું. તો પૌવાને તમારે પલાળીને જ વાપરવાના, જેથી સોફ્ટ થઈ જાય. તો અડધો કપ ચોખાના પૌવા નાખ્યા છે. હવે આમાં એક ચમચી જેટલું લસણ નાખીશું, એક ચમચી જેટલું આદુને ક્રશ કરી રાખ્યું હતું તે એડ કરી દઈએ, 2-3 ચમચી જેટલા ધાણા, 1 ચમચી જેટલું મીઠું નાખીશું, 1/2 ચમચી જેટલી હળદર અને 1/2 ચમચી જેટલું જ આપણે આમાં લાલ મરચું નાખવાનું છે. ચપટી હિંગ એડ કરી દઈએ, અને પછી આપણે 2 ચમચી જેટલું આમાં તેલ નાખીશું. તેલ નાખીને આપણે આ મસાલાને સરસ રીતે મસળીને મિક્સ કરી લેવાનો છે. તો આપણે આ મસાલામાં 1/2 કપ પૌવા નાખ્યા છે ને 1/2 કપ ગાંઠિયા નાખ્યા છે. એકલા ગાંઠિયા નાખીશું તો આ શાક એકદમ સૂકું થઈ જશે. તો તમારે આમાં 1/2 કપ પૌવા જરૂરથી એડ કરવાનો, જેથી શાકમાં તેલ પણ દેખાય અને શાકનો ટેસ્ટ પણ સરસ આવે. તો આ શાકમાં લેવલ સરખું રહે એટલે આમાં આપણે 1/2 કપ ગાંઠિયા અને 1/2 કપ પૌવા નાખ્યા છે. તો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આ મસાલો ડુંગળીમાં ભરી લઈએ. તો આપણે મસાલો થોડો થોડો ડુંગળીમાં ભરી લેવાનો છે, અને ડુંગળીમાં જ્યારે મસાલો ભરો ત્યારે ધ્યાન રાખજો જેનાથી ડુંગળી અલગ ના થઈ જાય. તો થોડો થોડો જ મસાલો આપણે ડુંગળીમાં ભરવાનો છે. તો આવી રીતના આપણે મસાલો ડુંગળીમાં ભરી લઈએ. તો મેં અહીંયા મસાલો ડુંગળીમાં ભરી લીધો છે. 1/2 મસાલો જે વધ્યો છે તે આપણે પછી શાકમાં આપણે એડ કરીશું. તો ડુંગળીને ભરીને રેડી કરી લીધી છે. તો આ બાજુ આપણે કઢાઈમાં 4 ચમચી જેટલું આપણે તેલ નાખીશું. તેલ તમને જેટલું પસંદ હોય એટલું તમે નાખી શકો છો. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો ચપટી હિંગ એડ કરીને પછી આપણે 1/2 ચમચી જીરું, 1/2 ચમચી રાઈ, 6-7 મીઠા લીમડાના પાંદડા નાખીશું, અને એના પછી આપણે મસાલાવાળો ભાગ ઉપર રહે એવી રીતના આપણે ડુંગળીને મૂકવાની છે આ તેલમાં, જેથી આપણો મસાલો પણ બળી ના જાય અને ડુંગળી પણ ફટાફટ ચડી જાય. તો આવી રીતના તમારી ડુંગળી મૂકવાની છે. હવે આપણે આની ઉપર લાલ મરચું નાખીશું. 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું, જેનાથી શાકનો કલર પણ સરસ આવે. એના પછી આપણે 1 કપ જેટલા ટમેટાના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા હતા તે ઉપર નાખી દઈએ. તમારે ટોમેટોની પેસ્ટ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો.
એક્સ્ટ્રા જે મસાલો વધ્યો હતો તે આપણે ઉપર એડ કરી દઈએ. આવી રીતના તમારે મસાલો ઉપર નાખી દેવાનો, જેનાથી મસાલો નીચે બળે નહીં. અને થોડુંક મીઠું આપણે નાખીને પછી આપણે આ કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસે જ આપણે 5 મિનિટ સુધી આપણે આ શાકને પકાવીશું. અને આ શાકને તમારે ધીમા ગેસ ઉપર જ પકાવવાનું છે. તો 5 મિનિટ પછી આપણે આ શાકને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ટમેટા પણ ગળી ગયા છે અને અડધી જેટલી ડુંગળી આપણી ચડી પણ ગઈ છે. તો તમારે આ શાકમાં લાલ મરચું આવી રીતના જ ઉપરથી નાખવાનું, જેનાથી શાકનો કલર પણ સરસ આવે. અને તમે જો લાલ મરચું મસાલામાં નાખશો તો એટલો કલર નહીં આવે. તો ઉપરથી આપણે મરચું એડ કરવાનું. હવે આપણે શાકને મિક્સ કરી લીધું છે તો આમાં આપણે 1/2 કપ જેટલું પાણી નાખીશું. તો તમારે આ શાકમાં વધારે રસો રાખવો હોય તો વધારે પણ નાખી શકો છો. તો અહીંયા ફરીથી હું થોડુંક પાણી એડ કરું છું. તો હવે કઢાઈની ઉપર આપણે ઢાંકણ બંધ કરીને ફરીથી આપણે ધીમા ગેસે 5 મિનિટ સુધી આપણે શાકને ચડવા દઈએ. ત્યાં સુધીમાં આપણું શાક પણ રેડી થઈ જશે. તો અહીંયા મેં ફરીથી 5 મિનિટ સુધી ધીમા ગેસે મેં શાકને પકાવ્યું હતું. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર પણ આવી ગયો છે અને આપણું આ શાક ડુંગળીનું ખાવા માટે રેડી થઈ ગયું છે. તો હવે આમાં આપણે 1/2 ચમચી પાઉંભાજીનો મસાલો નાખીશું. તો તમે આ શાકમાં પાઉંભાજીનો મસાલો જરૂરથી એડ કરજો, જેનાથી આ શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો પાઉંભાજીનો મસાલો જરૂરથી નાખજો. તેના ઉપર આપણે થોડાક લીલા ધાણા નાખી દઈએ. તો તમે જોઈ શકો છો આપણું કેટલું સરસ ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આ શાક વધારે બાજરીના રોટલાની સાથે મજા આવે છે, પણ તમે રોટલીની સાથે, ભાખરીની સાથે, પરાઠાની સાથે પણ ખાઈ શકો છો. તો તમે આવી રીતના જરૂરથી બનાવજો. તમને આ રેસીપી જરૂર પસંદ આવશે. તો તમને મારી આ રેસીપી પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.